નમસ્કાર મિત્રો, હું છું પંકજ કાપડિયા અને મારી યુટ્યુબ ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાની અંદર આપણે આજે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર સ્વાધ્યાય 13.2 દાખલા નંબર 6 વાત કરવાના છીએ। તો મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.2 છઠ્ઠો દાખલો જોઈએ। આગળના વિડીયોની અંદર તમે 1-5 દાખલા જોયેલા છે। તો અહીંયા રકમ છે એની આપણે ચર્ચા કરીએ। એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી છે અને પાયાનો વ્યાસ 24 સેમી છે। તેની ઉપર 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે। તો થાંભલાનું દળ શોધો। 1 સેમી ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે। તો અહીંયા તમને રકમ ઉપરથી એટલો ખ્યાલ પડ્યો છે કે એક નળાકાર સ્વરૂપનો થાંભલોની ઊંચાઈ છે, તેની ઉપર પાછો બીજો થાંભલો ગોઠવો છે, એટલે એક સ્તંભ છે એની ઉપર પાછો નાનો એવો બીજો સ્તંભ ગોઠવો છે, અને બીજું થાંભલાનું આપણે વજન દળ એટલે વજન ગોતવાનું છે, બરાબર છે। અહીંયા આપણને 8 ગ્રામ આપ્યું છે, કેટલું 1 સેમી ઘન લોખંડનું વજન છે 8 ગ્રામ થાય। બીજું એક સૂચના આપી છે, પાઈ બરાબર 3.14 લો। તો આપણને રકમ ઉપરથી એટલો ખ્યાલ પડ્યો છે મિત્રો કે અહીંયા કેટલા નળાકાર છે, 2 નળાકાર છે। તો નળાકારનું ઘનફળનું સૂત્ર તમને બધાને ખ્યાલ છે, પાયર વર્ગ એચ। પણ હવે પાયર વર્ગ એચ, પાઈ તો 2માં કોમન છે, અચળ છે, 3.14 લેવાના। 2ની ત્રિજ્યા અલગ અલગ છે, અહીંયા વ્યાસ આપ્યો 24 અને અહીંયા ત્રિજ્યા આપી છે 8 સેમી। નીચેનો નળાકાર છે એનો વ્યાસ આપ્યો છે, ઉપરનો નળાકાર છે એની ત્રિજ્યા આપી છે। ત્યાર પછી નીચેના નળાકારની ઊંચાઈ 220 સેમી છે અને ઉપરના નળાકારની 60 સેમી છે। એટલે પ્રશ્ન એ છે કે 2 નળાકાર છે, તો 2ની ત્રિજ્યા આપી ને 2ની ઊંચાઈ આપી, તો આપણે 1 નળાકારની ત્રિજ્યા છે એને સ્મોલ આર કહેવાનું, બીજા નળાકારની આર ત્રિજ્યા છે એને કેપિટલ આર કહેવાનું। પ્રથમ નળાકાર છે એની આપણે ઊંચાઈને સ્મોલ આર કહીએ, તો બીજા નળાકારની ઊંચાઈને આપણે કેપિટલ એચ કહીએ। તમારે 2માંથી ગમે એને તમે કેપિટલ કે સ્મોલ નામ આપી શકો છો। તો આપણે અહીંયા દાખલાની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ આપણે નીચેનો નળાકાર છે એની વાત કરીએ, એટલે કે પેલો, બરાબર છે, થાંભલાની ઊંચાઈ અહીંયા 220 સેમી આપી છે, એટલે આપણે અહીંયા લખીએ નીચેના નળાકાર ની ઊંચાઈ કેપિટલ એચ કહી દઈએ 220 સેમી। ત્યાર પછી આપણે એજ નળાકાર છે નીચેનો, એને આપણે ત્રિજ્યા ગોતીએ નીચેના નળાકારની ત્રિજ્યા સ્મોલ આર, સોરી આપણે કેપિટલ રાખ્યા છે એટલે આપણે કેપિટલ આર રાખી દઈએ, કેપિટલ આર। તો અહીંયા આપણને વ્યાસ આપ્યો છે, કેટલો છે વ્યાસ, 24। તો વ્યાસના ભાંગા 2 કરીએ એટલે આપણને ત્રિજ્યા મળે, વ્યાસ ભાંગા 2 એટલે ત્રિજ્યા, એટલે કે 24 ભાંગા 2 એટલે આપણને મળશે અહીંયા 12 સેમી। તો અહીંયા ઊંચાઈ છે કેપિટલ એચ 220 સેમી, ત્રિજ્યા વ્યાસ ભાંગા 2 એટલે 24 ભાંગા 2 એટલે 12 સેમી આપણને ત્રિજ્યા મળી, ક્યાં, નીચેના નળાકાર। હવે એની ઉપર પણ એક નળાકાર છે, તો એ લખીએ આપણે ઉપરના નળાકારની ત્રિજ્યા એને આપણે સ્મોલ આર કહી દઈએ, તો અહીં આપણને તૈયાર જ આપી છે 8 સેમી। ત્યાર પછી આપણે અહીંયા લખીએ ઊંચાઈ ઉપરના નળાકારની ઊંચાઈ સ્મોલ એચ બરાબર 60 સેમી, એ પણ આપણને અહીંયા રકમમાં આપી છે 60, બરાબર છે, આ ઉપરના અને નીચેની વાત થઈ ગઈ। હવે આપણે અહીંયા થાંભલો છે એનું દળ શોધવાનું છે, બરાબર છે। તો પહેલાં આપણે થાંભલાનું ઘનફળ મેળવવું જોઈએ, તો અહીંયા આપણે લખીએ
થાંભલાનું ઘનફળ. થાંભલો છે એ કેટલા નળાકારથી બન્યો છે? બે નળાકાર, એક નીચેનું ને ઉપરનું. તો આપણે અહીંયા લખીએ, નીચેના નળાકારનું ઘનફળ પ્લસ બીજું ઉપરના નળાકારનું ઘનફળ બરાબર છે. હવે આપણે આગળ દાખલાને સૂત્ર લખીએ અને આપણે એમાં કિંમત મૂકીએ. તો થાંભલાનું ઘનફળ આપણે ટૂંકમાં લખીએ, ઘનફળ બરાબર. હવે તમે જોવાય નીચેના નળાકારનું ઘનફળ, તો આપણે નીચેનું નળાકાર છે એમાં આપણે શું કીધું છે? કેપિટલ એચ અને કેપિટલ આર. તો અહીંયા નળાકારનું ઘનફળનું સૂત્ર થાય પાય આર વર્ગ અને એચ પ્લસ ઉપરના નળાકારનું ઘનફળ, ઉપર માટે સ્મોલ આર ને સ્મોલ એચ, એનું સૂત્ર પણ જ થાય પાય આર સ્ક્વેર એચ. ત્યાર પછી આપણે પાઈને કોમન કાઢી લઈએ, તો પાઈ કોમન કાઢતા અહીં આપણી પાસે કૌંસમાં વધશે આર સ્ક્વેર એચ. અહીંથી પાઈને તમે સામાન્ય કાઢી લ્યો એટલે આર વર્ગ અને એચ વધશે. ત્યાર પછી અહીંથી પણ આ પાયો નીકળી ગયા એટલે ત્યાં વધશે આર વર્ગ એચ. ત્યાર પછી આપણે જે સૂત્રમાં કિંમત આપી છે આપણે કિંમત મૂકવાની છે, પાઈની જગ્યાએ 3.14 આર સ્ક્વેર, તો આપણે કેપિટલ આર લેવાનો છે. કેપિટલ આર છે 12, એટલે 12 વર્ગ એટલે 12 × 12 ગુણ્યા ઊંચાઈ, ઊંચાઈ પી છે આપણને 220 પ્લસ. ત્યાર પછી આપણી પાસે સ્મોલ આર છે 8, એટલે 8 વર્ગ એટલે 8 × 8. ત્યાર પછી આપણને સ્મોલ એચ, તો એ આપણને આપ્યા છે 60 × 60. ત્યાર પછી આપણે અહીંયા 3.14, હવે આપણે 12 × 12 × 220 એટલે 12 × 12 એટલે 144, 12 × 12 = 144, 144 × 220 કરશું એટલે 31,680, એટલે કે 31,680 થાય. તમારે શું કરવાનું, 12 × 12 × 220 કરવાના એટલે એનો જવાબ મળશે 31,680. ત્યાર પછી અહીંયા 8 × 8 એટલે 64 × 60 એટલે એનો ગુણાકાર થાય 3,840. ત્યાર પછી 3.14 × ત્યાર પછી આનું ટોટલ કરવાનું, 31,680 પ્લસ 3,840 એનો ટોટલ કરો એટલે 35,520 થાય. આ બેનો સરવાળો કેટલો થશે? 35,520. આનો આપણે ગુણાકાર નથી કરવો, આપણે એમનું રહેવા દઈએ સેમી ઘન. તો આપણને જે ઘનફળ મળ્યું છે એ મળી ગયું 3.14 × 35,220 સેમી ઘન. હવે મિત્રો આપણને અહીંયા દળ કીધું છે, લોખંડનું દળ. એક સેમી ઘન છે ને એમાં એક સેમી ઘન લોખંડનું દળ છે આશરે 8 ગ્રામ આપ્યું છે. તો આપણે અહીંયા લખીએ, એક સેમી ઘન લોખંડ નું દળ બરાબર છે 8 ગ્રામ. બરાબર છે. હવે આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા છે. તો મિત્રો તમને બધાને ખ્યાલ છે ગ્રામ છે નાની રાશિ છે, આપણે મોટી રાશિમાં જવાનું છે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવાય તો કેટલા વડે ભાંગવા પડે? 1000 વડે. 1000 વડે ભાંગો 8 ને એટલે આ કી ગ્રામમાં થઈ જાય એટલે કે કિલોગ્રામ. હવે નીચે કેટલા મીંડા છે? 1, 2 અને 3. તો 3 આંકડા પછી પોઈન્ટ પછી 8, 0, 0, 0.0. તો અહીંયા 8 પછી નીચે 3 મીંડા છે
એટલે આપણે એને કિલોગ્રામમાં ફેરવાય તો ત્રણ આંકડા પછી પોઈન્ટ એક બે અને ત્રણ અહીંયા આવશે પોઈન્ટ અને ઝીરો, એટલે આને કહેવાય 0.008. તો આપણે અહીંયા આપણે કિગ્રામાં ફેરવીએ તો એક સેમી ઘન લોખંડનું દળ બરાબર, અને આપણે કિગ્રામાં ફેરવીએ એટલે શું આવશે 0.008 કિગ્રા. તો કેટલું છે આપણી પાસે લોખંડનું દળ? તો કે 3.14 × 35,520 બરાબર કેટલું? આ ત્રિરાશી મૂકી એટલે આ બેનો ગુણાકાર થશે, બરાબર છે? એનો ગુણાકાર આપણે અહીંયા લખીએ. તો એક સેમી ઘન લોખંડનું દળ કેટલું છે? 0.08 કિગ્રા. તો આટલું લોખંડ 3.14 × 35,520 કેટલું દળ થાય? તો અહીંયા થશે આ રીતનું 3.14 × 35,520 × 0.008. આ બધાનો આપણે શું કરવાનો છે? ગુણાકાર. તો આનો ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ મળશે 892.26 કિગ્રા. કોનો ગુણાકાર કરવાનો? 3.14 × 35,520 × 0.08 એનો ગુણાકાર કરો એટલે 892.26 કિગ્રા. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને આશરે શબ્દ લખ્યો છે તો આપણે અહીંયા લખશું પોઈન્ટ, પછીના બે આંકડા જ રહેવા દેશું. 892.26 કિગ્રા આશરે. તો આ રીતનું આપણને થાંભલાનું દળ મળશે. તો મિત્રો, દાખલાની અંદર બીજું કંઈ નવીન છે નહીં. બે નળાકાર આપ્યા છે, તમારે બે નળાકારના સૂત્ર લખવાના છે. પાયર વર્ગ એચ એનું ઘનફળનું સૂત્ર થાય. બે નળાકાર છે એટલે પહેલા નળાકારની ત્રીજી અને ઊંચાઈને આપણે કેપિટલ આર અને એચ કહી દેવાના. ત્યાર પછીનું નળાકાર છે એની ત્રીજી અને સ્મોલ આર અને એચ કહી દેવા, બેનું સૂત્ર લખવાનું છે. અને એ સૂત્રની અંદર આપણે જે કિંમતો આપી છે કિંમત મૂકવાનું છે. ત્યાર પછી એક ગણતરી કરવાની છે. એક સેમી ઘન લોખંડનું વજન 8 ગ્રામ હોય તો એને આપણે કિગ્રામાં ફેરવા. તો એક સેમી ઘન લોખંડનું વજન અથવા દળ 0.08 કિગ્રા હોય તો આટલા વજનનું કેટલું થાય? તો એનો આપણે ગુણાકાર કર્યો અને છેલ્લે આપણને જવાબ મળ્યો 892.26 કિગ્રા આશરે આટલું વજન છે થાંભલાનું મળશે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 13.2 આઠમા દાખલાની વાત કરીએ. તો અહીંયા આપણી પાસે આઠમા દાખલાની રકમ આપી છે, એની અંદર જોઈએ એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે. એક કાચનું વાસણ છે એમાં ઉપરનો ભાગ છે એ નળાકાર છે. તે નળાકારની ઊંચાઈ 8 સેમી અને વ્યાસ 2 સેમી. તો ઉપરનો ભાગ જે નળાકાર છે એની આપણને ઊંચાઈ આપી છે 8 સેમી અને વ્યાસ આપ્યો છે 2 સેમી. ત્યાર પછી ગોળાકાર ભાગ, નીચેનો ભાગ છે એ ગોળાકાર છે. તો ગોળાકાર વ્યાસ 8.5 સેમી છે. એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલું પાણીનું ઘનફળ 345 સેમી ઘન છે. બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો. ઉપરના માપો અંદરના ભાગના છે અને પાઈ બરાબર 3.14 લેવાના છે અથવા 3.14 લો. તો અહીંયા આપણને જવાબ આપ્યો છે પાણીનું ઘનફળ છે 345 સેમી ઘન છે. એ જવાબ સાચો છે કે ખોટો એ આપણે કહેવાનું છે. તો અહીં આપણી પાસે ઉપરનો ભાગ છે નળાકાર છે, નીચેનો ભાગ છે ગોળાકાર છે. બંને ભાગની ત્રિજ્યાને ઊંચાઈને આપ્યું છે. એના પરથી આપણે કાચના વાસણનું ઘનફળ મેળવશું અને આપણો જવાબ જે આવે 345 સેમી ઘન તો બાળકનો જવાબ સાચો છે, અથવા અલગ જવાબ આવે તો બાળકનો જવાબ ખોટો છે. તો આપણે ગણતરી કરીએ. અહીંયા સૌ પ્રથમ આપણે વાસણના નળાકાર ભાગ માટે, ઉપરનો ભાગ છે નળાકાર છે તો નળાકાર ભાગ માટે આપણે ઊંચાઈ લખીએ. નળાકારની ઊંચાઈ
સ્મોલ એચ બરાબર 8 સેમી અહીં આપ્યું છે. ત્યાર પછી નળાકારનો વ્યાસ છે, વ્યાસ ઉપરથી ત્રિજ્યા મળશે. નળાકારની ત્રિજ્યા સ્મોલ આર એટલે વ્યાસ ભાંગ્યા 2, વ્યાસ છે 2, 2 ભાંગ્યા 2 એટલે 1 સેમી. ત્યાર પછી આગળ માહિતી આપણે નળાકારનો સોરી વાસણનો ગોળાકાર ભાગ, વાસણના ગોળાકાર ભાગ માટે, તો વાસણનો ગોળાકાર ભાગ છે એના માટે આપણે વ્યાસ આપ્યો છે 8.5, બરાબર છે. તો ભાગ કેવો છે? ગોળાકાર. અથવા ગોળાકાર અથવા ગોળાની ત્રિજ્યા લખો, ગોળાકાર ભાગની ત્રિજ્યા. સ્મોલ આર અહીંયા આપણને વ્યાસ આપ્યો 8.5 એટલે 8.5 ભાંગ્યા થશે 2. પોઈન્ટ કાઢીએ તો 85/10 આવશે, એટલે 2 તો હતા જ. આ 2 કેના? વ્યાસ ભાંગ્યા 2. 8.5 વ્યાસ છે ભાંગ્યા 2 કિલો. પોઈન્ટ કાઢો એટલે 85/10, છેદ ઉડાડીએ તો 17/5 85 થાય છે અને 5/2 10, 5/5 કેન્સલ. તો આપણને ત્રિજ્યા મળશે આર બરાબર આ 2×2=4, 17/4 સેમી. આ જે આપણો ગોળાકાર ભાગ છે એની ત્રિજ્યા મળી. હવે કાચનું પાત્ર છે, ત્યાર પછી કાચનું પાત્ર છે એનું આપણે ઘનફળ મેળવીએ. કાચના વાસણનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ પ્લસ નીચેનો ભાગ કેવો છે? ગોળાકાર છે. ગોળાકાર છે એટલે ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ હવે મિત્રો જુઓ, અહીંયા મેં ગોળાકાર ભાગની ત્રિજ્યાને આપણે સ્મોલ આર કીધી છે અહીંયા, બરાબર. આ બેની ત્રિજ્યા અલગ અલગ છે. તમે અહીંયા બે જુદું પાડવી હોય તો અહીંયા સ્મોલ આર ને કેપિટલ આર પણ લખી શકો. અહીંયા મેં નળાકારની ત્રિજ્યા છે એને આપણે સ્મોલ આર કીધી છે અને નીચેનો ભાગ ગોળાકાર છે એની ત્રિજ્યા આપણે સ્મોલ આર કીધી. બે ત્રિજ્યા અલગ છે, બરાબર. તમે કેપિટલ કે સ્મોલનો ઉલ્લેખ કરી શકો અને ન રાખવો તો આપણે કિંમત મૂકીએ ત્યારે બેની અલગ અલગ ત્રિજ્યા મૂકવાની છે, એટલે કન્ફ્યુઝન ન થાય કે અહીંયા પણ સ્મોલ આર ને અહીંયા પણ સ્મોલ આર. એક તમે સ્મોલ આર રાખી શકો, એક કેપિટલ આર રાખી શકો, અથવા ન રાખી હોય તો આપણે ડાયરેક્ટ જેની ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે માપ મૂકી દેવાના. નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર છે π r² h અને ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 πr³. તો અહીંથી આર કોમન કાઢવાના નથી કારણ કે આર અલગ અલગ છે બેયના, બરાબર. તમને કન્ફ્યુઝન થતું હોય તો તમારે શું કરવાનું, અહીંયા આપણે કેપિટલ રાખી દઈએ, અહીંયા કેપિટલ, અહીંયા પણ કેપિટલ, એટલે તમારે કન્ફ્યુઝન કંઈ થાય નહીં. અહીંયા કેપિટલ બાર કારણ કે બેની ત્રિજ્યા અલગ અલગ છે જ. સ્મોલ રાખો તો તમારે એના માપ છે એ મૂકી દેવાના. ત્યાર પછી આપણે પાઈને કોમન કાઢી લઈએ. અહીંયા વધશે આપણી પાસે સ્મોલ આર સ્ક્વેર એચ પ્લસ 4/3 r³. ત્યાર પછી આપણે જે માપ છે એ મૂકી દઈએ. પાઈની જગ્યાએ 3.14 કૌંસમાં સ્મોલ આર, આર છે આપણી પાસે 1² એટલે 1×1 ઊંચાઈ, નળાકારની ઊંચાઈ છે 8 સેમી. તો 8 પ્લસ ત્યાર પછી આર 4/3, અહીંયા આપણે પ્લસની નિશાની મૂકીએ છીએ વચ્ચે છે, 4/3 r³. તો આર આપણે અહીંયા આપણે બદલાવી નાખ્યા છે, કેપિટલ રાખી દીધા,
એટલે 17/4 ગુણ્યા 17/4 ગુણ્યા 17/4 ત્રણ વખત એટલા માટે લખ્યા આરનો ઘન છે. ત્યાર પછી અહીંથી આ 4 કેન્સલ થાય, જે ભાગ વધે એ આપણે લખીએ 3.14 અહીંયા 1 × 8 એટલે 1 × 1 એટલે 1 અને 1નો પાછો 8 સાથે ગુણાકાર કરી લે 8 પ્લસ અહીંયા આપણે ગુણાકાર નથી કરતા એમને રહેવા દઈએ 17 × 17 × 17 છેદમાં 3 × 4 × 4 ત્યાર પછી આપણે 3.14 × હવે મિત્રો તમારે 8 પ્લસ આનો 17 × 17 × 17 છેદમાં 4 × 3 = 12 12 × 4 = 48 એટલે કે 17 × 17 × 17 ભાંગ્યા 12 × 4 = 48 કરવાના. 17 × 17 × 17 એને ભાંગાકાર કેટલા કરવાનો 48 વડે. એનો જે જવાબ આવે એમાં આપણે 8 એડ કરવાના. એની અંદર 8 એડ કરીએ આનો ગુણાકાર કરવાનો 17 × 17 × 17 ભાંગ્યા શું કરવાનું 48. એનો જે જવાબ આવે એમાં કેટલા એડ કરવાના છે 8. તો એની અંદર આપણે 8 એડ કરશું એટલે આપણને જવાબ મળશે 110.354. આ જવાબ મળશે 110.354. એનો આપણે ફરીથી 3.14 સાથે ગુણાકાર કરવાનો. આ 3.14 છે એનો ગુણાકાર 110.354 સાથે ગુણાકાર કરવાનો છે એટલે આપણને જવાબ મળશે 346.51 સેમી ઘન. આટલો જવાબ મળશે. તો હવે જે આપણું પાત્ર છે એનું ઘનફળ કેટલું મળ્યું જોવો. પાત્રનું ઘનફળ મળ્યું આપણને 346.51 સેમી ઘન અને આપણને અહીંયા કેટલું આપ્યું હતું રકમમાં 345 સેમી ઘન. જે બાળક છે એનો જવાબ હતો 345 સેમી ઘન અને આપણે દાખલો ગણ્યો તો એનો જવાબ મળ્યો 346.51 સેમી ઘન. આના પરથી શું સાબિત થાય છે કે બાળકનો જવાબ કેવો છે અહીંયા પૂછ્યું સાચો છે કે નહીં તે ચકાસો. તો આપણે કહેવાનું છે બાળકનો જવાબ સાચો નથી કારણ કે ઘનફળ આપ્યું છે 345 સેમી ઘન પણ વાસણનું ઘનફળ થાય 346.51 સેમી ઘન.